ਮਾਣੀ ਅਖੰਡ ਤਾਰਾਂ ਦੀ ਵੜਾ ਬਣੇ ਮਣੀਪੁਰ ਗਿਆਂ ਪੋਇਆ ਸਿੰਹ ਉੱਪਰ ਮਾਤੂ ਸੋਭਤੀ ਅਨੇ ਦੇਤਾ ਦੇਤਵਾ ਹੈ ਸਮਰ ਹੇ ਮਾਰੀ ਚੋਟੀ ਲਵਾੜੀ ਮਾਂ ਵੜਾ ਜਗ ਮਾਗ ਜਗ ਮਾਗ ਥਾਇਆ ਮਾਗ
मूर्ख सहेली संत सहेली साथेली मन चंप कमेली मन भरेली दौलत देली गणगारी यमुना चंदी ध्वजा प्रचंडी असुर निकानी अवतारी रमणी असुर निकानी अवतारी रमणी असुर निकानी अवतारी रमणी असुर निकानी अवतारी हेलो एक अगत्यनी जाहेरात छे अही नाटकनी अंदर जे चणिया चोळी भाड़े आवेल छे ते मनपचंद चोली सेंटर सुपरमार्केट तरफथी मफत आवेल छे तेमज इमिटेशननी आइटम जे अहींया नाटकमां आवेल छे ते शिव इमिटेशन ज्वेलरी सुपरमार्केट तरफथी मफत आवेल छे अहींया हवे थोड़ी ज वारमां आपनी समक्ष रजू थाय छे पाटणनो इतिहास पाटणनो छेलो सम्राट करण घेलो अने तेनी साथे हास्यनी फुवारा उड़ाड़तू कॉमिक वांढानी वेदना टूंक समय मां रजू थाशे बारगाम थी जे मेहमान आवेला छे ते आ बाजू जग्या छे आगळ आवी जावा विनम्र विनंती हा कड़क रहो ऊपर उठे कड़क रहेवानो सरस्वती सुरदी जिए अने गुणपति दीजिए बजरंगी बड़दी जिए सतगुरु जी दीजिए सुख दुख आवे ने जावे मनुष्य तने भाग्य तारो भरमावे मनुष्य तने भाग्य तारो भरमावे मट जाते बचावे हो सत्य मट जाते बचावे भरे घर जईने पानी भरे समसाने सड़गावे सुख दुख आवे ने जावे ए सुख दुख आवे ने जावे संगावती रानी आकर व्रत पाड़े हो आकर व्रत पाड़े सत्य निमाटे चलयान खंडता हाथ
હાથ જરા નાચ કાવે સુખ દુખ આવે ને જાવે હે સુખ દુખ આવે ને જાવે પ્રભુને ભજતા લાજન કોઈ ની જાવે સુખ દુખ આવે ને જાવે એ સુખ દુખ આવે ને જાવે હલો હલો માંથી આવતો કરુણા પ્રિય અવાજ કેટલો મધુર લાગે છે, દુનિયાને ડોલાવતું સંગીત હૃદયના તાર ઝુણઝુણાવી જાય છે. આખી એ દુનિયાનો રાજા જેની મહાન સત્તા છે, પણ મારે મન એ કરણ રાજા નોય રાજા છે. અને આવા સુરવીર રાજાની છત્રો છાયા હેઠળ મને જ્યારે આ દેશની સેવા કરવાનો મોકો મળ્યો ત્યારે હું જગતને પડકાર કરું છું કે સેવા તણા સદાવત ધારી, અરે સેવા તણા સદાવત ધારી, સૌ સેવામય બનું, જિંદગી સમર્પિત દેશને હું દેશનો સેવક બની. અરે સેવા અમૂલ્ય ચીજ છે જે સહેજમાં મળતી નથી, અરે લાખો કરતા દામ દેશની સેવા મળતી નથી. આમ કરવા છતાં જો મારા પ્રાણ જાય તો મને પરવા નથી, પ્રાણ પર પેલો અધિકાર પરમાત્માનો છે. અરે પ્રાણ પર પેલો અધિકાર પરમાત્માનો છે, પ્રજાજન પર પેલો અધિકાર સત્કર્મનો છે, લક્ષ્મી પર રંકનો અધિકાર પેલો છે, અને આ દેહ પર દેશનો અધિકાર પેલો છે. મોટા ભાઈને નમસ્કાર. કોણ ભાઈ? કેશવ. જી હા, રાજી રહે છે ઈશ જે કોઈના દુખો હરે, રાજી રહે છે ઈશ જે કોઈ દેશની સેવા કરે, રાજી રહે છે ઈશ જે કોઈ પરમાત્માના પંથે વળે, રાજી રહે છે ઈશ જે કોઈ દેશને માટે મરે. શાબાશ ભાઈ કેશવ, શાબાશ. જન્મભૂમિ વડનગર છોડતા પહેલા તે જે પ્રતિજ્ઞા લીધી હતી તે તને હજુ યાદ છે, તે જાણી તારા મોટા ભાઈની જાતિ ગજગજ ભૂલી ગઈ છે. અને મહાદેવ હાટકેશ્વરના નામે કહું છું કે ભલભલાના ગર્વના ખંડન કરીશું ગર્વથી, અરે સર કરીશ પરદેશને જીત મેળવીશું સર્વથી, એવો કરીશ પુરુષાર્થ કે જગમાં જ્યોતિ જળ હરે, એવી ધુજાવીશ ભોગ કે ઇન્દ્રાસન પણ થરતરે, નાગરનું નામ નાગરની બુદ્ધિ અને નાગરની તલવાર શું કરે અને શું ના કરે, કમ કમાવીશ કાળને આ ચમકતી તલવારથી, અરે ધમ ધમાવીશ ભોમને હું કઈક ના સહારથી, તાકાત અને તલવાર વડે જંગ જીતવાની ટેક છે, જનની જણિયો નરકેશ્રી માધવ જગત માં એક છે. વડીલ બંધુ મારી પણ એ પ્રતિજ્ઞા છે કે પ્રાણ જાય પણ વચન મીઠિયા ન જાય એવી પ્રતિજ્ઞા, જ્યાં આપ ત્યાં હું મારા દેહનું દેશની સેવામાં સમર્પણ કરી, તસો સમર્પણ જિંદગી સત્કર્મ કરવાને, દેશ માટે જિંદગી આપના કરવાને, પ્રજા માક્ષ લોય તો લોય નીચોવી દેવાને, દેશ માટે જિંદગી આપ્યો ખોઈ દેવાને. આવવા દો, આવવા દો, તેને માન ભેર અંદર લાવો. અમિત ગગન ફોન કરજે કે ઘેર બીજો પ્રચાર કહેજો. હાલો ન્યાય મંત્રી બાપુ ન્યાય, ત્રાસથી ત્રાસેલ છું, આપની પાસે ન્યાય માંગવા આવ્યો છું. કોણ છે તું અને તારી આ દશા?
કોણ છું, ક્યાં રહું છું? ના પેલા સાગર છે, સાગર એમના નામ થા રેણી કેણી અને દુર્દશા જોવા માટે નહીં પણ જાણવા માટે છે. હું તારી વ્યથા સમજી શકું છું પણ કેતો ખરો થયું છે શું? કશું જ થયું નથી બાપુ. ગામના પાદરે સેનાપતિ યશોરમાંય નિશાનબાજીની રમતો માંડી હતી. એ રમતો દોડ જીતવા માટે નહીં, મજાક કરવા અને આમ ગરીબના પ્રાણ લેવા માટે. શું મજાક કરવાને? હા બાપુ, તેમાં મારા ગરીબનો બાળ હોમાઈ ગયો. સેનાપતિના ફરમાનથી કેતનમાં દાણા વીણતા મારા બાળકને ઝાડ સાથે બાંધ્યો અને પછી તેની ઉપર ફળ ગોઠવ્યું અને પછી બાણ છૂટ્યું અને મારા બાળકનું આયુષ્ય છૂટ્યું. શિકાર સૈનિકના હાથથી ફળ વિંધાણું નહીં, મારા એકના એક લાડક વયાનું કાળજું વિંધાઈ ગયું. અફસોસ ના સહી શકાય તેવી યાતનાઓ. લ્યો બાપુ, ગરીબના લોહીથી પાટણના સિંહાસન સદર બનતા હોય તો લ્યો મારા બેટાનું એકનું એક બલિદાન. કેવી નાદાનિયત, ગભરાઈશ નહીં રૂપા. અરે ગભરાઈશ નહીં રૂપા, જો એ પાટણના બેફામ સેનાપતિએ તેના પ્રાણ લીધા હશે તો પાટણનું સમગ્ર સૈન્ય અને પાટણનો ન્યાય તારી આ જીવનની ખોરાકી પૂરી કરશે. એટલું જ નહીં રૂપા, પરંતુ એ ગુનેગારને એવી સજા કરવામાં આવશે તે તને જિંદગીભર યાદ રહેશે. બાપુ, ખોરાકી મળે તો શું, ન મળે તો શું, જીવ ગયા પછી જીવનને શું? બાપુ કહેશો કે પુત્રના મરણ પછી અભાગ્ય જીવને જીવને શું કરવું? અફસોસ, મારી સાફ સાફ ચેતવણી છતાં યોદ્ધાઓને તાલીમ આપવામાં આટલી બેકાળજી કેમ? સમજ્યો, તેનું એકમાત્ર કારણ નાયક યશોરમાં છે. નાયક યશોરમાં છે, એક સાધારણ સૈનિક હતો, તેમાંથી તેને સેનાપતિ બનાવવામાં આવ્યો. અરે વાલપણ વેલો ચડાવ્યો તે શું ભૂલી ગયા? વાલપણ વેલો ચડાવ્યો તે શું ભૂલી ગયા? છેલ્લા ઘણા સમયથી એ નાયક યશોરમાં બેપરવા બની ગયો છે. અરે ગરીબી ભૂલી જઈ અહંકારમાં ડૂબી ગયો છે. ખુશામતથી રાજા કરણને દેવમાંથી દાનવ અને સુવિચારીમાંથી વિલાસી બનાવવા ઈચ્છે છે અને અમારો કરણ એ સાવ ભોળો છે. પણ તે નાયક યશોરમાં નથી જાણતો એ ભોળા કરણની ચો તરફ આ માધવ નામનો ગઢ છે અને તેને આ ગઢ તોડવાનો પ્રયાસ કર્યો છે અને એક ગરીબ કેળા પ્રાણ લીધા છે. સેનાપતિ કોણ છે હાજર? જ્યાં હોય ત્યાંથી યશોરમાં નહીં હાજર કરો. જી મહારાજ. બેટા રણીશમાં હમણાં જે જીવતો થઈ મેં મંત્રી બાપુને ફરિયાદ કરી છે, ભગવાન તને હમણાં જ જીવતો કરશે. દુઃખનો માર્યો ઢોસો દીવાનો બન્યો છે, આ ઢોસો દીવાનો બન્યો છે તેને ન્યાય જરૂર મળશે અને તને રંજાડનાર અને આ તારી દુર્દશા કરનાર સેનાપતિને તેના પદ ઉપરથી પદભ્રષ્ટ કરવામાં આવશે. અરે વાર છે, વાર છે, સેનાપતિ યશો વર્માને પોતાના પદ ઉપરથી પદભ્રષ્ટ કરવાને હજુ ઘણી વાર છે. અરે છો તમો અરસિયા, અરે છો તમો અરસિયા, ફણીધર થવાની વાર છે. અરે છો તમો શિયાળવા, અરે છો તમો શિયાળવા, શી થવાની વાર છે. અરે નરકેશરીને, અરે નરકેશરીને જીતવાની હજુ ઘણી વાર છે. સાગર છલકતા કૂદવાને, અરે સાગર છલકતા કૂદવાને હજુ ઘણી વાર છે. ધારિયા ચલાવવા રાજ્યને, અરે ધારિયા ચલાવવા રાજ્યને હજુ ઘણી વાર છે. અરે મોટા થઈને માલવાને હજુ ઘણી વાર છે. અરે એક નજીવી બાબત માટે મારા પર થયેલા અપમાનનો હું જવાબ માંગુ છું. તો એ પેલા હું પાટણની સગડી પ્રજાના પ્રાણનો જવાબ માંગુ છું. અરે તેનો જવાબ મારી પાસે નથી. અરે હું આ રાજ્યનો સેનાપતિ છું. અરે સૈનિકોને નિશાને બાજી શીખવી એ જ મારો ધર્મ છે અને ધર્મ બજાવતા કદાચ પાટણની હજારો વસ્તીમાંથી
કદાચ એકાદ બે કંગાલ ઓછા થાય તો એમાં અમો શું કરીએ? તો સરસ્વતીના શાંત જળમાં જઈને ડૂબકી મારીએ. અત્યારે તમારી દલીલ સાંભળવાનો સમય નથી. અરે તમને પૂછું છું, કોઈ પણ નો પ્રાણ લેવાનો તમને સો અધિકાર છે. તમો જેને એક સામાન્ય અકસ્માત ગણો છો તેને હું તારી લાપરવાહી થી બનેલ ખૂન માનું છું. અરે મહામંત્રી, એમાં તમારો ખોટો પક્ષપાત છે. અરે પક્ષપાત નથી, ન્યાય ને ખાતર કહું છું. અરે રાજ્યમાં મોટા પ્રજાને પીડવા કદા નથી. અરે સૈન્યમાં મોટા અન્યાય કરવા કીધા નથી. સંતો સ્વીતો દૂર પ્રજાના લોહી ચૂસો છો. અરે શરમ ભૂલી કે છું આ ગરીબ કેળો બાળ જુદો છો. બહુ થયું મંત્રી, બહુ થયું. અરે રાજપૂતોના અપમાનોની પણ હદ હોય છે. અરે રાજપૂતોનું અપમાન થાય તો તેને વિફળતા પણ વાર લાગતી નથી. અરે છત રણઘેલા રાજપૂત, તો તું પણ ભૂલી જાય કે નાગરની મર્દાય કાય છીછરી હોતી નથી. અને તારી જેમ વારે ઘડીએ વિફરવા એવા અમારા સ્વભાવ નથી. પણ જો એકવાર વિફરીએ તો સમગ્ર પૃથ્વી રસાતાળ થાય. નાગરની મર્દાય હજુ તમે માપી નથી. અમારા અહંકારથી જ્યાં પર્વતો કંપી જતા, અમારા મુઠ્ઠીના મારથી જ્યાં પથ્થરો પીસાઈ જતા, ભયભીત થઈ ચરણમાં વન હસ્તીઓ મસ્તક ધરે. અરે મોત છે નિશ્ચિત, ત્યાં સામે જવા હિંમત ધરે. અરે ભાઈ બીજા માટે છે, આ રાજપૂતો માટે નહીં. અરે છંછેડ્યો છે સિંહ, અરે છંછેડ્યો તે સિંહ, તો હું વેર લેનાર છું. ભાન ભૂલી સર્વનો, અરે ભાન ભૂલી સર્વનો હું સત્ય નાશ કરનાર છું. અરે જોઈશ નહીં, અરે જોઈશ નહીં પાછો વળી કે કેર કેવો થાય છે. અરે પરવા કરીશ નહીં, અરે પરવા કરીશ નહીં, માથા મારા કે બીજા ના જાય છે. અરે પરવા કરે ન કોઈની, અરે પરવા કરે ન કોઈની, આ એ જનુની જાત છે. ઉતરો હવે મેદાનમાં, શ્રી અસ્તમા તાકાત છે. જય શ્રી મા તાકાત. તો ઉતરો મેદાનમાં, તાકાત ને તલવાર ના પાણી બતાવો મેદાનમાં. બાકી છે ઉછળતા સાગર મહી, અરે ઉછળતા સાગર મહી કેમ પોસ્ટો કિનારા પર, હજુ છે બહુ દિન બાકી, સુરાતન ના બતાવી દો. તો આવો અને મંડાય ખેલો આ સૂર્ય ના સાગર માં, જીવન તણા બલિદાન આપો આ સૂર્ય ના સાગર માં. સુના ભર્યા છે કોઠા આ સૂર્ય ના સાગર માં, માગું તમારું મોત આ સૂર્ય ના સાગર માં. એમ છતાં યુદ્ધ માં ઉતરવાના કોડ હોય તો નહીં, પ્રાણ તળે પણ ભાવો અમારા સૂર્ય ના સાગર માં. ડૂબી ગયા કઈ કવિરો અમારા સૂર્ય ના સાગર માં, ત્યાં તમો શું બસો અમારા સૂર્ય ના સાગર માં. ખુટી જશે હિંમત તમારી ત્રાટી મેદાનમાં, શિરે ભમે છે કર, આવો ઉતરો મેદાનમાં. તો એમ છે યશોરમાં, ખબરદાર ભાઈ કેશવ, તારી તલવાર ને મ્યાન કર. અત્યારે તે આપણા ઘર માં છે અને બિચારો એકલ વાયો છે. અત્યારે આના પર ઘા કરવા એ આપણા જેવા મર્દો ને ના શોભે, માટે તારી તલવાર મ્યાન કર. યશોવરમાં તે ઘણી તલવારો જોઈ છે, તું એક સારો યોદ્ધા છે. પણ પાટણ ના મહામંત્રી તરીકે કહું છું, તારી તલવાર ને મ્યાન કર. અરે હું કોઈ કરે તલવાર મ્યાન નહીં કરું, હું કઈ તમારો તાબેદાર નથી. અરે હું મા ગુજરાત નો સેનાપતિ છું. તો કેવા શું માંગો? એજ કે આ તલવાર મારી છે. એ તલવાર તારા હાથ માં લઈ જશે, શક્તિ અમારી છે. અરે છુંદાઈ જશો, શૌર્યતા અમારી છે. અરે વેલાઈ જશો, બુદ્ધિ અમારી છે. વગર મેદાને ઉતરે બહુ જંગો જીત્યા છે.
રે વગર તલવાર ની ધારે મર્દો ને મહાત કર્યા છે લોખંડ નીચે ભુજા મારી છાતી મહી ગજવેલ છે આ મેદાન મારે વન બાળકો ના ખેલ અરે છાત દોડ કરે ઉડાડુ પાળ ને અભિમાન મારું છે સર કર્યું સંગ્રામ અરે સર કર્યું સંગ્રામ હવે મેદાન મારું છે એ છોકરાઓના ખેલ ખેલી અરે છોકરાઓના ખેલ ખેલી હોશને પૂરી કરો ક્યાં કરો છો મિયાં તલવાર થી જિંદગી પૂરી કરો સેનાપતિ કોણ જે હાજર અને અત્યારે જ કેદ કરો અને તેના હથિયાર છીનવી લો સાવધાન 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 જિલ્લે ઇલા દેશે રે હિન્દુસ્તાન મુગલ સમ્રાટ બાદશાહ સલામત અલાઉદ્દીન ખિલજી ની સવારી આ રહી હે સામેથી આવતા દેખાય છે
ગાઈ રહ્યા છે ગાન યવનો કેરા રાજમાં તો લિજ્જત એની માણો યવનો કેરા રાજમાં સરદાર શહેરમાંથી કોઈ સારી નૃત્યાંગના બોલાવીને હાજર કરો જેવી આપણી આજ્ઞા આપની ખિદમતમાં હમણાં જ નૃત્યાંગને હાજર કરો We'll be right back.
आई हूँ अकेली बीकानेर से। बंगले के पीछे तेरी बेरी के नीचे
रिथिया पिया रिथिया पिया रिथिया काटा लगा हाई लगा आ जाना राजा बंगले के पीछे फिर तेरी के नीचे अहर पिया पिया रिथिया पिया रिथिया हमारी फसेगी तू इसी दिन आई मुसीबत तो अब सोचती गिरी दिन भूल किसे हुई आजा ओ सावरिया भूल किसे हुई आजा ओ सावरिया मेरे बंगले के पीछे फिर मेरी के नीचे हर किया પરંતુ કોઈ એમાં ફાવશે નહીં કરણ ને કરવો હોય ઝેર
તો એક જ ઉપાય છે, લડાવો અંદરો અંદર, પછી પાછા આપણા પોબાર છે, પોબાર છે, પોબાર છે, દિલીપતિ પાછા આપણા પોબાર છે. એટલે તમે કેવા શું માંગો છો? દિલીપતિ, મારા જાસૂસોએ સમાચાર મોકલ્યા છે કે માધવ અને યશોમાં વચ્ચે કઈક ખટડાક થયો છે. આફરીન આફરીન આફરીન, સરગી ચૂકી છે આગ, શાંત થવાને વાર છે, કરણ ને કરશો સાવધ, આ દિલીપતિ નો પડકાર છે. સરદાર તમો અત્યારે જ જાઓ અને આપણા જાસૂસો પાસેથી પાટણ ની પડે પણ ની વિગત મારે હાથે જ જોઈએ. સર્વે જુસ્સો શાંત થશે યુદ્ધો ના મેદાન માં, જોવાઈ જશે એની વીરતા યુદ્ધો ના મેદાન માં. જય યજ્ઞ દિલીપતિ. નથી યુદ્ધ ની સામગ્રી, અરે નથી યુદ્ધ ની સામગ્રી, નથી સેની નો સાથ, સી સામે સિયાળિયા, શું જોય ભરશે. સવાસ મારા બહાદુર સુરા સવાસ, શીખો શીખો રાજ રમત કે મરમવી અમારી પાસે થી શીખો, ખેલો ખેલ ખેલંદા, બે ચેહો લગાવો, જોઈ જલે જલનારા છતાં જલાદ ને જલાવો. બરાબર છે દિલીપતિ, હસે તને રડાવો, અરે હસે તને રડાવો, રડે તને ખૂબ રીબાવો, જુલમો કરી દુખી, અરે જુલમો કરી દુખી, દુખી રહો દબાવો. દુખી માણસો ને દબાવવાનું કામ તો કાયર નું છે, મર્દ નું નહીં. મર્દ તો મર્દ રીતે ફેસલો યુદ્ધ માં માગે, જીવે તો ભોગવે રાજ, નહીં તો પ્રાણ ત્યાગે. વાહ દિલીપતિ વાહ, શું તમારો જો મને જુસ્સો છે, ખેલી લો ચાલી બાજી, આ યુદ્ધ નું મેદાન છે, કા જશે મારો જી, કા કરણ કરો જાન છે, ઈમાન છે દિલ માં તો અરમાન ભર આવશે, યકીન છે ખુદા પર મારી દે નિભાવશે. હલો હલો, ચાલુ કરો. હવે એક ઉમૈયા માતાની જે બોલવી પડે આપણે, બોલ શ્રી ઉમૈયા માતાની જય. હવે આ વર્ષે ઉમૈયા પરિવાર ગરબી મંડળની તરફથી ગૌ સેવાના લાભાર્થે નાટક કરવામાં આવેલ છે, તો જે કાંઈ ફાળાની આવક થાય તે આપણે મોરબી પાંજરાપોળમાં દાન આપવામાં આવવાની છે, બરાબર છે? તો જે કાંઈ જેને ફાળો લખાવવાનો હોય તે અમિતભાઈ અને હર્ષદભાઈ બે ગ્રાઉન્ડમાં આટો મારશે, યથાશક્તિ પ્રમાણે ફાળો લખાવશો બધાય. હવે બે નામ આવેલ છે આમાં, 5,000 રૂપિયા ધરમસિંહભાઈ અંબાનાભાઈ માજી સરપંચ, 5,000 રૂપિયા હસમુખભાઈ કરમસિંહભાઈ. તો હવે હર્ષદભાઈ અને અમિતભાઈ આવે છે, તો યથાશક્તિ પ્રમાણે પણ થોડુંક સમજીને આવજો બધા, કક્ષા પ્રમાણે એમ કેવું ન પડે એવી રીતે. હેલ